નમસ્કાર જી ટ્વેન્ટી ફોર લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે આણંદ જિલ્લાના કરમસદ ખાતે આવેલ સરદાર પટેલ મેમોરિયલથી આઝાદીના પંચોતેર વર્ષ પૂર્ણ થતાં ફિટ ઇન્ડિયા રનનું આયોજન કરવામાં આવ્યું હતું ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ યુથ અફેર્સ એન્ડ સ્પોર્ટ્સના સૂચન અને નિર્દેશનથી નહેરુ યુવા કેન્દ્રએ ફિટ ઇન્ડિયા રનનું આયોજન કર્યું હતું જેમાં આણંદ જિલ્લા સાંસદ મિતેશભાઈ પટેલ આણંદ જિલ્લા કલેક્ટર એમ વાય દક્ષિણી અને પંચોતેર જેટલા યુવાનો અને યુવતીઓ રનમાં જોડાયા હતા આઝાદીના પંચોતેર વર્ષ પૂરા થતાં આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી ચાલી રહી છે ત્યારે દેશના પનોતા પુત્ર સરદાર પટેલનું વતન કરમસદના સરદાર મેમોરિયલથી આજે ફિટ ઇન્ડિયા રનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સરદાર મેમોરિયલથી સરદાર સાહેબના ઘર સુધી પંચોતેર યુવા યુવતીઓ યુવા યુવતીઓએ દોડ લગાવી હતી અને સરદાર પટેલના ઘરે પહોંચીને પ્રતિમાને નમન કર્યા હતા ન્યૂઝ સરદાર સાહેબના ગામ કરમસદથી આઝાદીના પંચોતેર વર્ષ પૂર્ણ થયે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે માર્ચ મહિનાથી શરૂઆત કરી હતી આજે આ કાર્યક્રમમાં નહેરુ યુવા કેન્દ્ર દ્વારા પંચોતેર યુવાનો સરદાર સાહેબ મેમોરિયલ હોલથી સરદાર સાહેબના ઘર સુધી ફિટ ઇન્ડિયા તરીકે દોડી અને યુવાનોને પ્રોત્સાહિત કરી આ કાર્યક્રમમાં જોડાયા છે નેહરુ યુવા કેન્દ્ર દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું પૂરા ભારત દેશમાં સાતસો ચુમ્માલીસ ડિસ્ટ્રિકમાં આ કાર્યક્રમ થઈ રહ્યો છે આ કાર્યક્રમની શરૂઆત આપણા માનનીય મંત્રી શ્રી અનુરાગ ઠાકુરજીએ સવારે સાત વાગે વર્ચ્યુઅલ મિટિંગથી આની શરૂઆત કરાવી છે આજે આ કાર્યક્રમમાં મનીષાબેન શાહ પૂર્વ સાંસદ શ્રી દિલીપભાઈ પટેલ કલેક્ટર શ્રી પણ હાજર રહ્યા હતા આ કાર્યક્રમ આપણા ડિસ્ટ્રિક્ટમાં પંચોતેર ગામડાઓમાં પણ થઈ રહ્યો છે ફિટ ઇન્ડિયા એટલે યુવાનો ફિટ રહેશે તો ભારત દેશ ફિટ રહેશે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે અમૃત મહોત્સવ કાર્યક્રમની શરૂઆત કરી અને ભારત દેશને ફિટ રાખવાની જે શરૂઆત કરી છે તે બદલ માનનીય નરેન્દ્રભાઈ શ્રી મોદી સાહેબની નેતૃત્વ હેઠળની સરકારને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું જે યુવાનો આની સાથે જોડાઈ રહ્યા છે યુવાનોને પણ હું ખૂબ ખૂબ અભિનંદન અને એમનો આભાર પણ માનું છું